विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल माय डियर स्टूडेंट। आपने गणित में आंकड़ा शास्त्र में मध्यक शोधवाना दाखला जोता था। सब प्रथम आपने डायरेक्ट मेथड की दाखला गणया, नेक्स्ट टाइम में धारेला मध्यक की दाखला गणया। आज मध्यक की त्रीजी रीत है पद विचलन की रीत, जेने टूंक में विचलन की रीत तरीके ओळखवामां आवे छे। पहलो दाखलो छे के फेक्टरी छे, ए फेक्टरी में 50 कारीगरो छे, 50 कारीगरो नो दैनिक वेतन नो एनालिसिस आपणने आपवामां आवेलुं छे के 500 थी 520 रूपियानो पगार मेळवता 12 कारीगरो छे, 520 थी 540 दैनिक वेतन मेळवता 14 कारीगरो छे, 540 થી 560 રૂપિયા વેતન મેળવવા વાળા 8 કારીગરો છે, 560 થી 580 વેતન મેળવવા વાળા 6 કારીગરો છે અને 580 થી 600 રૂપિયા વેતન મેળવવા વાળા 10 કારીગરો છે। એટલે કે ફેક્ટરીમાં કુલ 50 કારીગરો છે। એટલે આપણને જે માહિતી આપવામાં આવેલી છે એની આવૃત્તિ 50 થાય છે। હવે સૌ પ્રથમ આપણે માહિતીની મધ્ય કિંમત શોધી કાઢી, એટલે કે x સાઈડ મધ્ય કિંમત જે વર્ગ છે એટલે 500 થી 520 નો છે, અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે કે 500 વત્તા 520 ભાગ્યા 2, એટલે x બાર બરાબર 500 વત્તા 520 ભાગ્યા 2, એટલે 1020 ભાગ્યા 2 બરાબર 510 આપણને મધ્ય કિંમત મળે છે। એટલે પહેલો જે વર્ગ જે છે એની મધ્ય કિંમત આપણને 510 બરાબર, નેક્સ્ટ છે 520 થી 540 તો 1060 ભાગ્યા 2 તો 530, ત્યાર પછી આ જે 540 થી 560 તો એની મધ્ય કિંમત આવશે 550, ત્યાર પછી 560 થી 580 તો આવશે 570, ત્યાર પછી 580 થી 600 લઈએ મધ્ય કિંમત બનાવીને તો 590, એટલે કે અહીંયા વર્ગમાં 500 520 40 60 80 20 નો તફાવત છે, એટલે કે માહિતીનો વર્ગાંતર જે છે એ સમાન જોવા મળે છે। માટે મધ્ય કિંમતમાં પણ ડિફરન્સ સરખો મળતો હોવો જોઈએ। 520 નો ડિફરન્સ છે, 510 નો 530, 20 550, 570 અને 590 બરાબર। હવે UI UI બરાબર XI માઇનસ A અપોન H, આપણે અહીંયા મધ્ય કિંમત A આપણે ધારી લેવાની છે। ધારો કે 550 આપણો ધારેલો મધ્યક છે જેને સંકેતમાં A વડે દર્શાવવામાં આવે છે, એટલે કે UI ના ખાતામાં UI બરાબર XI માઇનસ A અપોન H, H એટલે વર્ગાંતર। પહેલો લઈએ આપણે XI કેટલો છે, 510 માઇનસ 550 અને વર્ગાંતર આપણો જે છે વર્ગાંતર છે 20-20 છે બરાબર, તો અહીંયા આવી જશે 50 નો 10 છે તો 40 ભાગ્યા 2, એટલે કે માઇનસ 2 મળવું જોઈએ। પહેલા ખાનાની અંદર પહેલા વર્ગમાં UI is equal to માઇનસ 2। હવે ટૂંકમાં તમને સમજાવું તો જે વર્ગ તમે ધારેલો હોય એ વર્ગની સામે UI બરાબર 0 તમારે મૂકી દેવું, કારણ કે આ બે કિંમતો સરખી જ આવવાની છે, એટલે ઉપરાંશ 0 થવાનો છે, માટે સાદો રૂપ 0 થઈ જવાનો છે। ઉપરના તરફ જાઓ તો માઇનસ 1 માઇનસ 2 વર્ગ હોય તો માઇનસ 3 એન્ડ માઇનસ 4 એ પ્રમાણે UI ની કિંમત મળવાની છે, પણ ક્યારે વર્ગાંતર સરખું હોય ત્યારે। એક પ્રમાણે નીચે ગણતરી કરતા જઈએ તો પ્લસ 1 એન્ડ પ્લસ 2 મળવાના છે, સમીકરણમાં સૂત્રમાં કિંમત મૂકતા જઈએ તો આ પ્રમાણે આપણને મળતું જતું હોય છે, UI ની કિંમત આપણને મળતી હોય છે। ટૂંકમાં જે વર્ગ ધારેલા સામે 0 ઉપર માઇનસ 1 માઇનસ 2 નીચે પ્લસ 1 પ્લસ 2, પણ સરળ વર્ગાંતર સરખું હોવું જોઈએ। નેક્સ્ટ FI UI, FI એટલે ફ્રીક્વન્સી આવૃત્તિ જે છે તે
बार अने बे बार तो 24 माइनस 24 14 गुणिया 1 तो माइनस 14 जीरो वडे गुणाकार तो जीरो 6 एका 6 अने 10 दो 20 एफआईएम जे कॉलम छे एमा किंमतो माइनस पण आवे छे अने प्लस पण आवे छे એટલે કે અહીંયા માઇનસ 24 અને 14 તો 24 ને 14 38 અને માઇનસ 38 અને પ્લસ કિંમતો થાય છે 26 સાદરૂપ આપી દઈએ તો આપણને માઇનસ 12 મળશે એટલે કે સિગ્મા FIUI ની કિંમત માઇનસ 12 મળે છે મધ્યક શોધવાનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a प्लस सिग्मा FIUI अपॉन सिग्मा FI એને ગુણાકાર વર્ગાંતર h સાથે એટલે કે સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા सिग्मा FIUI ભાગ્યા सिग्मा FI ગુણ્યા h જ્યાં a ઇઝ ઇક્વલ ટુ ધારેલો મધ્યક 550 50 અને વર્ગાંતર h h ની કિંમત આપણી જોડે 20 છે એટલે જવાબ 20 ઉડી ગયા રે તો 550 માઈનસ 12 5 અને ગુણ્યા 2 એટલે 550 માઈનસ 12 દો 24 પંચમાંશ બરાબર તો ઇઝ ઇક્વલ ટુ 550 માઈનસ 24 ભાગ્યા 5 એટલે 24 તો 48 એટલે 4.8 માટે મધ્યક x બાર 550 માઇનસ 4.8 તો 545.20 આ આપણને મધ્યક મળી ગયો જવાબ એટલે અહીંયા વર્ગાંતર સરખું હોય તો આ કિંમતો કોઠામાં નાના સ્વરૂપે થાય છે અને ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી એ કિંમતો નાની થઈ જતી હોય છે જેમાં સૂત્ર x બાર બરાબર a વત્તા σFIUI અપોન σFI ગુણ્યા h એટલે આ દાખલા હવે નેક્સ્ટ દાખલો બીજો લઈએ તો અહીંયા વર્ગાંતર વર્ગ તમને આપેલો છે 10 થી 25 નો વર્ગ છે જેની આવૃત્તિ 2 છે 25 થી 40 તો 3 40 થી 55 તો 7 55 થી 70 છે આવૃત્તિ 6 છે 70 થી 85 જે છે આવૃત્તિ 6 છે અને એક પ્રમાણે 85 થી 100 છે તેની આવૃત્તિ પણ 6 છે મધ્ય કિંમત લઈએ તો અધા સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 તો 25 ને 10 35 ભાગ્યા 2 તો 17.5 બધામાં વર્ગાંતર 10 ને 15 25 ને 15 40 વર્ગાંતર 15 છે તો મધ્ય કિંમતમાં પણ જો 15 ઉમેરતા રહીએ તો આપણને મધ્ય કિંમત મળી જશે તો 32.5 ત્યાર પછી 47.5 55 અને 70 લઈએ તો 62.5 થશે મધ્ય કિંમત 70 અને 85 ને મધ્ય કિંમત લઈએ તો 77.5 થશે 85 થી 100 લઈએ તો એમાં 92.5 થઈ જશે હવે કુલ આવૃત્તિ કેટલી છે 2 ને 3 5 ને 7 12 ને 6 18 ને 6 24 ને 6 30 એટલે કુલ આવૃત્તિ એટલે σFI ઇઝ ઇક્વલ ટુ 30 એક પ્રમાણે UI આપણે કરાય મધ્યક ધારી લઈએ મધ્યક ધારો કે કેટલા વર્ગ છે 1 2 3 4 5 6 6 વર્ગ છે મિડલ માં લઈએ તો અહીંયા આવી જશે બરાબર 3 વર્ગ ઉપર 3 વર્ગ નીચે પરંતુ મારી એક સલાહ છે જે મધ્ય કિંમત ધારો કે મિડલ કરતા ઉપર વર્ગ ઓછા આવે અને નીચે વર્ગ વધારે આવે એ પ્રમાણે ગણતરી કરશો તો અહીંયા લગભગ કિંમત માઇનસ લગભગ નહીં આવે માઇનસ હશે તો ભૂલ થવાની સંભાવના રહેલી છે એટલે આપણે મધ્ય કિંમત જે છે 47.5
આપણે ધારીએ છે એ બરાબર 47.7 વર્ગાંતર સરખું છે એટલે 0 0 -1 -2 +1 +2 એન્ડ +3 સિગ્મા એફઆઈ યુઆઈ એફઆઈ નો કોલમ આ રહ્યો યુઆઈ નો કોલમ આ રહ્યો 2 2 4 તો -4 -3 0 0 6 6 6 2 12 અને 6 3 18 આપણને કોલમ એફઆઈ યુઆઈ નું પણ મળી ગયું ઋણ કિંમત કેટલી છે 4 ને 3 7 તો -7 + 6 12 અને 18 18 ને 12 30 ને 6 36 તો +36 ઇઝ ઇક્વલ ટુ +29 તો આપણો જે કોઠો જે છે એ કોઠો આપણો કમ્પ્લીટ થઈ જાય છે સૂત્ર સમધ્યાત x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા સિગ્મા fi ui અપોન સિગ્મા fi અને ગુણ્યા h જ્યાં a બરાબર કેટલા લેવાના છે 47.5 સિગ્મા fi ui બરાબર કેટલા લેવાના 29 સિગ્મા fi બરાબર કેટલા લેવાના છે તો 30 અને h વર્ગાંતર 10 થી 25 થી 15 15 નો તફાવત તો h બરાબર 15 અહીંયા લેવામાં આવે છે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો a બરાબર 47.5 વત્તા સિગ્મા fi ui એટલે કે 29 ભાગ્યા 30 અને વર્ગાંતર કેટલું છે આપણો h બરાબર 15 ઇઝ ઇક્વલ ટુ 47.5 વત્તા 15 નું 30 29 ભાગ્યા 2 47.5 14 28 14.5 ઇઝ ઇક્વલ ટુ 47.5 પ્લસ 14.5 5 5 10.0 62 તો મધ્ય x બાર ઇઝ ઇક્વલ ટુ 62 આપણને મળે છે આ જ્યારે વર્ગાંતર સરખું હોય બે વર્ગવચનાંતર સરખું હોય ત્યારે આ રીતે એપ્લાય યુઆઈ ની કરવામાં વિતરિત કરવામાં આવે તો આ આંકડા બધા નાના થઈ જાય અને ભૂલ થવાની કોઈ શક્યતા રહેતી નથી પરંતુ આ દાખલો સીધી મેથડ એટલે કે ડાયરેક્ટ મેથડ સીધી ગણતરીની બીજી રીતે ધારેલા મધ્યકને ગણવામાં આવે અને ત્રીજી રીતે વિચલનની રીતે ગણવામાં આવે તો જવાબ એક સરખો જ મળતો હોય છે અસ્તુ